મિત્રો, યસ, તમને જે દેખાય છે એ જ છે હમ્પી. આ હમ્પી વિશેની આપણે વાત કરીએ તો અહીંયા કંઈક કલા છુપાયેલી છે. કારણ કે હમ્પીના જે શાસકો હતા એ કલા પ્રેમી હતા, તો અહીંયા તમે કલાત્મક રીતે કંઈક ને કંઈક આકૃતિ દેખાઈ રહી છે. તમે જરા ધ્યાનપૂર્વક જુઓ તો. ચલો, મને તો જો એક તો અહીંયા કર્ણ એટલે કે કાન, અહીંયા કર્ણ દેખાય છે, અને બીજું દેખાય છે આ લારી હોય એવું દેખાય છે. જુઓ તો, એક નહીં પાછી બે લારી હોય એવું દેખાય છે. પછી ત્રીજું ત્રીજું આમ ધ્યાનપૂર્વક જુઓ ને તો ગણપતિ દુંદાળાનું જાણે આ પેટ હોય એવું પણ દેખાય છે. એને તો આ એક પેટ હોય એવું દેખાય છે. કર્ણ દેખાય છે, બે લારી દેખાય છે, આ પેટ છે એવું દેખાય છે. પછી વિજય પતાકા દેખાય છે, આ વિજય પતાકા છે એ પણ દેખાય છે. પછી કૃષ્ણનો પહેલો પ્રેમ વાંસળી અથવા તો મોરપીચ એ પણ મને દેખાય છે. પછી ઊંચા ઊંચા એકદમ ભવ્ય અને એવા આ સ્તંભ દેખાઈ રહ્યા છે. પછી મંદિરો દેખાઈ રહ્યા છે. મિત્રો, ફરીથી આ હમ્પીની અંદર આ બધી વસ્તુ છુપાયેલી છે. લેટ વી સી. ને મિત્રો, હવે તમે હમ્પી વિશે સ્પષ્ટ કહી શકશો કે એ છે કર્ણાટકની અંદર છે. કર્ણાટકની અંદર કયો જિલ્લો? તો બેલારી જિલ્લો છે, અને એમાં હોસપેટ તાલુકો છે એની અંદર હમ્પી આવેલું છે. ફરીથી, રાજ્ય કર્ણાટક, જિલ્લો બેલારી અને તાલુકો હોસપેટ. મિત્રો, આ વિજયનગર સામ્રાજ્યની રાજધાની તરીકે ખાસ એવો હતી, અને શાસકો ખૂબ જ કલા પ્રેમી હતા. તો કૃષ્ણદેવ રાય પ્રથમ એના સમયની અંદર આ સ્થાપત્ય વિકસ્યું છે. એની અંદર સ્થાપત્યનું જે શૈલી છે એટલી બધી સર્વોચ્ચ છે, કારણ કે એ મોટા મોટા જે પથ્થરો હતો, એકદમ વિશાળ પથ્થરો છે, એની અંદરથી ભવ્ય, ઊંચી અને કલાત્મક આવી આવા સ્તંભો બનાવી, અને સ્તંભની અંદર એની સ્તંભાવલીની અંદર પણ દેવોના, મનુષ્યના, પશુના, યોદ્ધાના, નર્તકીના એવા સુંદર કલાત્મક શિલ્પો પણ આની અંદર આવેલા છે. મિત્રો, અહીંયા કૃષ્ણદેવ રાય પ્રથમ વખતે જ આ સ્થાપત્યની જે વિશિષ્ટ શૈલી છે એનો પણ સાથે સાથે વિકાસ થયો, અને આ હમ્પી નગરની અંદર જે મંદિરો છે એમાં ખાસ મહત્વના એવા વિઠ્ઠલ મંદિર, હજારા રામ મંદિર, વિરૂપાક્ષ મંદિર, શ્રી કૃષ્ણ મંદિર, અચ્યુતરાયનું મંદિર, તો આટલી વાત હમ્પી નગરની છે. ફરીથી મિત્રો, તમે હવે હાવ એકદમ ક્લિયર છો. કર્ણાટક રાજ્ય, બેલારી જિલ્લો, હોસપેટ તાલુકો, ત્યાં હમ્પી નગર, એ અગાઉ વિજયનગર સામ્રાજ્યની રાજધાની ગણાતી, કૃષ્ણદેવરાય પ્રથમની વખતની વાત છે. સ્થાપત્ય શૈલીની અંદર સર્વોચ્ચ સ્થાને આ ગણી શકાય. વિશાળ જે પથ્થરો છે એમાંથી ભવ્ય, ઊંચા અને કલાત્મક સ્તંભ બન્યા છે. સ્તંભ અને સ્તંભાવલીની અંદર શું છે? તો દેવો છે, મનુષ્ય છે, પશુ છે, યોદ્ધા છે, નર્તકી, એના બધા સુંદર અને કલાત્મક શિલ્પો છે. સાથે સાથે આ શાસકો કલાપ્રેમી હતા, એટલે સ્થાપત્યની અંદર પણ જે મંદિરો જે બન્યા એ પણ બહુ સુંદર રીતે, વિઠ્ઠલ મંદિર, હજારા રામ મંદિર, વિરૂપાક્ષ મંદિર, શ્રી કૃષ્ણ મંદિર અને અચ્યુત રાયના મંદિરો. તો મિત્રો, હમ્પી વિશે આ જરૂરથી તમને આવડશે. આના વિશેની તમે ટૂંક નોંધ પણ લખી શકશો, અને એમસીક્યુમાં તો મને લાગે છે કોઈ પ્રશ્ન નથી. ઓકે, ઓલ ધ બેસ્ટ.